હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો બધાને ગુડ મોર્નિંગ. અને પાછળ અંધારું છે એ જોઈને એમ ના વિચારતા કે આપણે રાત્રે ઉતારી રહ્યા છીએ કે સવારે વહેલા 4-5 વાગે વ્લોગ ઉતારી રહ્યા છીએ. સવારના 8-1 વાગ્યા છે અને 12 જે શરૂઆતમાં બતાવ્યું એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ હતું. અને હવે ખરું ને ફૂલ વરસાદ પડી રહ્યો છે, એટલા માટે જો બધું અંધારું પડતા જ છે. જાણે આમ રાત હોય ને, આમ અંધારું હોય ને, એવી રીતે જો લાઇટો ચાલુ કરીએ ને તાનું. અને બહાર તો વરસાદનો માહોલ છે. વરસાદ તો પડતો રહેશે, તો નાહી ધોઈ લઈએ અને પછી તમને મળીએ. કારણ કે વરસાદ બંધ થાય એવું લાગતું નથી, કારણ કે અઠવાડિયેથી આ રીતે વાદળછાયું વાતાવરણ રહે છે અને સારો એવો વરસાદ પડી ગયો છે. પણ હજી આપણે તો કહીએ છીએ હજી વધારે, પણ કારણ કે જે ઉનાળાની અંદર તકલીફ પડે છે ને એ પ્રમાણે તો વરસાદ પડવો જોઈએ. આપણે એમ ના કહેવાય કે ખોટો પડે છે, આટલો બધો ચોથી વરસાદ પડે છે, પડવો જોઈએ, હજી વધારે પડે. તો જુઓ, વરસાદ તો હજી બંધ જ નહીં થયો, 1 કલાક થઈ ગયો, હજી સુધી ચાલુ જ છે. જુઓ, 1 કલાકથી વરસાદ ચાલુ છે ને એના લીધે જુઓ અમારા જે ગામ ખરું ને ત્યાંથી પાણી બધું કાલે બતાવતું ને બ્લોગમાં એ પ્રમાણે જુઓ બધું ભરાઈ પાણી આમ વહેતું છે. એક આપણે કુંભારી ખર્યું ને આમ છે તો એ સાઈડ જ જાય છે બધું પાણી. કારણ કે અમારું જે ગંગુપુરા ખરું ને એ આપણે ટેકડા ઉપર છે અને એ કુંભારી એવો ખાડા જેવું છે, એટલા માટે લાઇટ ચાલુ કરી છે. તાના અમે થોડા થોડા દેખાઈ રહ્યા છે, કારણ કે બપોરનો ટાઈમ છે ને તો બી વરસાદ પડી રહ્યો છે અને ગમર ઘોટ અંધાળેલું છે ને એટલે એકદમ અંધાર પડ છે. અને સારું છે, સારો એવો વરસાદ પડી રહ્યો છે. નકર ખાસું વેઇટ કરી રહ્યા હતા, વરસાદ નહીં પડતો અને બરોબરનો સારો એવો વરસાદ પડી રહ્યો છે. તો સારું વસ્તુ કહેવાય, કારણ કે ખેડૂતો માટે સારી વસ્તુ છે અને પાણીના તર વધી એટલા માટે. તો કશું હતું નહીં, વરસાદ પડે છે, વરસાદ મજા લે છે ત્યાર સુધી આપણે ઘરની અંદર શાંતિથી બેસી રહીએ. કારણ કે બહાર જઈએ તો બીજું કંઈ નહીં, પલળી જશું અને બીમાર પડશું. તો ચલો, વરસાદ બંધ થાય પછી તમને મળીએ બરાબર. તો જો અને સવારનો બપોર સુધી વરસાદ પડ્યો છે અને હવા થોડો શાંત પડી છે. અને પહેલાં તો આપણે અહીંયા પાણી ભરાઈ રહેતું, પણ હવા ખરું ને આપણે અહીંયા બ્લોક નાખેલા છે તો પાણી ભરાતું નથી, એટલે કંઈ દેખાય. તો હવે તો બ્લોક નાખેલા છે ને એટલે તમને ક્યાંય પાણી ભરાયેલું નહીં દેખાય, કમ્પ્લેટલી આમ વહી જાય છે આપણે કુંભારિયાની અંદર જતું રહે છે ઓટોમેટિક. સાંજનો ટાઈમ છે, તમે જોયું એ પ્રમાણે મંદિરે આરતી થઈ રહી છે અને અત્યારે બી અંધારેલું છે, વરસાદ પડશે થોડી વારમાં એવું લાગે છે. કારણ કે 8-9 વાગતાના તો વરસાદ પડી જ જશે. અને આરતી થઈ રહી છે અને આજે તો બ્લોગમાં તમને બતાવવાનું કંઈક હતું, પણ આજે કંઈ બતી નહીં શકે કારણ કે આખો દિવસ વરસાદ પડી રહ્યો તો આપણે ઘરની અંદર જ પડી રહ્યા છીએ બરાબર. તો ચલો, આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. અને તમારા એરિયામાં વરસાદ કેટલો પડ્યો એક કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જજો.
સારો એવો વરસાદ મોસ્ટ ઓફ આખા ગુજરાતની અંદર પડી રહ્યો છે, આખું ગુજરાત નહીં આખા ઇન્ડિયામાં પડી રહ્યો છે. તો તમારે બી પડ્યો હશે થોડો ઘણો, વધારે તો થોડો તો પડ્યો હશે અને ઘણી જગ્યાએ તો બહુ ઓવર જ પડ્યો હશે. તો ચલો આવજો, કાલે પાછા મળશું બરાબર, અને કેવો વરસાદ પડે છે એ કાલે અપડેટ આપશું. આવજો.